ઓફ વડોદરા. બોડેલી ખાતે દીપડાના કરાયેલા હુમલામાં સારવાર લઈ રહેલા બાળકનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોત થયું હતું. બોડેલીના ધોળીવાવ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. પિતાના ખોળામાંથી દીપડો બાળકને ખેંચી ગયો હતો. પિતાએ દીપડાને પાડ્યું મારી બચાવ કરતા દીપડો ઝાડ પર ચડી ગયો હતો. દીપડો બાળકને મૂકીને ભાગ્યો હતો. જો કે બાળકની ગંભીર ઇજા પહોંચતા બોડેલીની પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર આપી વડોદરા રિફર કરાયો હતો. બે દિવસ અગાઉ બોડેલીના મૂલધર ગામે પણ ભાઈના ખોળામાંથી બાળક ખેંચી જવાનો બનાવ બન્યો હતો. ચાર દિવસમાં બે જગ્યાએ બાળકની ખેંચી જવાનો બનાવ બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો છે. તો બીજી બાજુ ઇજાગ્રસ્ત બાળકનું વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના સ્થળે એવું હતું કે અમે ખેતરમાં કામ કરતા હતા. દીપડાએ ત્રાટ કુમારી ડાયરેક્ટ સીધી અને ગરદને પકડીને ઝાડ ઉપર લઈ ગયો છોકરાને. ગરદન પર પકડીને ઝાડ ઉપર લઈ ગયો છોકરાને અને પછી હોતા હોતા મેં કહ્યું તો ઝાડ પર છોડો લટકતો હતો તો મેં બેટરી મારીને છોકરાને નીચે ઉતારો. પછી 108ને જાણ કરી કે અમારા છોકરાને ગામમાં પહેલાં જાણ કરી દીધી. છોકરાને પકડી ગયો ને એટલે પહેલાં જાણ ગામમાં જાણ કરી દીધી. એટલે ગામમાંથી દોડીને આવ્યા 15-20 માણસો અને એ બધા મળીને અમે ઉપરથી છોકરાને ઉતારો છે નીચે. ત્યાંથી પછી 108માં જાણ કરીને અમે બોડેલી હોસ્પિટલ લઈ ગયા, ઢોકલી હોસ્પિટલમાં. ત્યાંથી પછી અમે કીધું વધારે સારવાર કરવા માટે તમારે બરોડા લઈ જવું પડશે. તો પછી ત્યાંથી અમે સારવાર વધારે સારવાર માટે બરોડા લાવ્યા હતા. અમારી આ નમ્ર વિનંતી છે. ફોરેસ્ટ ખાતે તમે જાણ કરેલી ખરી? જાણ અમે નથી કરી. જે પહેલો બનાવ બન્યો 10 દિવસમાં 5-6 દિવસમાં એ લોકોએ બી જાણ કરી છે. ફોરેસ્ટ ખાતાને તો જાણ તો છે જ કે હા કે દીપડો આવ્યો છે એ તો જાણ છે બરાબર. ફોરેસ્ટ ખાતાને તો કાર્યવાહી એ લોકોમાં ખાલી પાંજરા મૂકી ગયા છે અને ફોરેસ્ટ ખાતું તદ્દત જે એમની કરવાની કાર્યવાહી કે પકડવાની કોશિશ છે એમની ટીમ જ્યાં સુધી અમારી વિનંતી એવી છે કે એમની જેટલી બી મોટી ટીમ હોય એ ટીમ લઈને આ દીપડાને પકડી જવાની મારી નમ્ર વિનંતી છે.